Well, Gujarat can do it because Gujarat has made similar landmarks. The vision of the leadership is clear. The Dholera SIR is going to be a global reality much before you foresee. The state government has already commenced work on the central spine of the SIR. It has allocated 26,000 hectares of land for the SIR, in addition to allocating 1,700 hectares of land for the International Airport, located near the SIR. And anchor tenants are already in place. Yes, it is going to happen, because Gujarat has faith in itself. It is going to happen because investors have faith in Gujarat. The people of Gujarat are known for creating. They create life. They create wealth. And they create happiness. Gujarat possesses the vastness of the sea and a majesty. Rajkot ma. Gai 2007 ni chutani ma. સોનિયાબેન છોટા ઉદેપુર આવ્યા હતા અને છોટા ઉદેપુરમાં એમણે આદિવાસીઓની મોટી રેલી કરી હતી અને છાપાઓએ ભરી ભરીને લખ્યું હતું. છાપાઓ કરતા એ ફોટા મોટા છાપાણા હતા, બોલો. અને એવી આરતી ઉતારી હતી, એવી આરતી ઉતારી હતી, તમને આમ અત્યારે છાપા કાઢો ને તો તમારે મનોરંજન માટે કોઈ સિરિયલ ના જોવી પડે એવો મસાલો એમાં પડ્યો છે. એવી ભક્તિ કરી હતી, એવી ભક્તિ કરી હતી. ગુજરાતે હાગમતે ભક્તિ કરી હતી. બધા છાપા, બધી ટીવી ચેનલો એ 2007 ના છાપા જોવા જેવા છે. અને એવું લખેલું, સોનિયાબેન છાઈ ગયા, આદિવાસીઓ સોનિયાબેન ની પડખે, સોનિયાબેન ની ઝલક જોવા માટે આદિવાસીઓ 10-10 કિલોમીટર દોડીને આવ્યા. પાણી ન મળે, ભૂખ્યા હોય તેમ છતાંય આદિવાસીઓ સોનિયાબેન જિંદાબાદ બોલાવતા હતા. હવે તો મોદીનું પત્તું સાફ. એવું 2007 માં કહ્યું. છોટા ઉદેપુરમાં રેલી કરી અને ચૂંટણી પરિણામ આવ્યા તો છોટા ઉદેપુરમાં જ કોંગ્રેસનું સુરચુન્યું થઈ ગયું. કોંગ્રેસ બુરી રીતે હારી ગઈ. આ વખતે એમણે દિશા બદલી. એમને એમ હતું કે છોટાઉદેપુરની દિશાએ ગયા હતા તો એમની દશા સુધરશે, પણ છોટાઉદેપુરની દિશામાં ન એમની દશા સુધરી. એટલે આ વખતે એમણે દિશા બદલી અને દિશા બદલીને રાજકોટ ગયા. ભાઈઓ બહેનો, આ રાજકોટમાં પણ એમની દશા સુધરવાના કોઈ સંકેત નથી. અને છોટા ઉદેપુરમાં જેવા ભૂંડા હાલ થયા હતા એના કરતા વધારે ભૂંડા હાલ એમના રાજકોટમાં થશે. આ કોંગ્રેસના મિત્રો લખી રાખે. ભાઈઓ બહેનો, અહીંયા તો ખુમારી વાળી પ્રજા જીવે છે અને ખુમારી વાળી પ્રજાની એક વિશેષતા હોય છે, કોઈ ગમે તેવી ભૂલ કરે પણ સામે આવીને ભૂલનો સ્વીકાર કરે તો આ ખુમારી વાળી પ્રજા માફ કરતી હોય છે. ખરી વાત કે કોઈ ભૂલ કરે તો આપણે માફ કરીએ ને? જરા બોલો ના, બેઠેલા નું થયું છે? માફ કરો કે ના કરો? પણ કોઈ છેતરપિંડી કરે તો વારો કાઢી નાખો કે નહીં? કચ્છ કચાવીને વારો કાઢો કે નહીં? સાત પેઢીનું પૂરું કરો કે ના કરો? કોઈ પણ માણસ છેતરપિંડી ક્યારેય સહન નથી કરતો. ભાઈઓ બહેનો, કોંગ્રેસ છેતરપિંડી કરવામાં માહેર છે. સગુફા છોડે એવા બધા વાયદાઓ કરે ને એવી બધી વાતો કરે કે ભણેલો ગણેલો માણસ પણ ભોળવાઈ જાય. આ મહારાષ્ટ્રમાં કોંગ્રેસે ચૂંટણી વખતે વાયદો કર્યો હતો. એ બધા મુંબઈથી આવેલા છે એટલે ખાસ કહું છું. કોંગ્રેસે મહારાષ્ટ્રમાં ચૂંટણીમાં વાયદો કર્યો હતો કે જો મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સરકાર બનશે તો ખેડૂત
Welcome back, everyone. India is one of the world's fastest expanding economies, but the country's infrastructure is antiquated and cannot handle the demands of an information technology-based economy. Now the government is hoping to build so-called smart cities to address that shortcoming. CCTV's Shweta Bajaj reports. Urban India is getting crowded. Migration to cities is increasing by the year, and that's what's behind the Indian government's focus on creating so-called smart cities, ones that use information technology to solve urban problems and facilitate city management. India has invested $1.2 billion so far and is looking to attract more funding from private investors and from abroad. Smart town means everything, right from the urban infrastructure to the way we transact business in that particular town, the way we take care of social sector, that means